મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટે પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મહેસાણા હીરાનગર ખાતે વિશાળ ચૂંટણી સભા યોજાઈ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પારાસીસી સમાન મહેસાણા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. એમાંય બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ સામે દિલ્હી અને પંજાબની સફળતા બાદ આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખતા સમગ્ર ગુજરાતમાં ત્રિપ્રાખીયો જંગ પણ જોવા મળી રહ્યો છે. હાલ તો ભાજપનો ગઢ ગણાતા મહેસાણા જિલ્લાની 7 બેઠકો પૈકી વધુ બેઠકોથી અંકે કરવા મક્કમ નિર્ધાર સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મહેસાણા હીરાનગર ખાતે ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ ચૂંટણી સભામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, પ્રભારી રઘુભાઈ શર્મા તેમજ મહેસાણા જિલ્લાની ઊંઝા, વિજાપુર, ખેરાલુ, વિસનગર, બહુચરાજી, મહેસાણા, કડી વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાંગ્રેસ વાળે 4 ક્વિન્ટલ ગાળ્યા છે, ખરેખર તો ગાળ્યા છે. નેહરુજી કા નામ પંડિતજી કા, અપના વલ્લભભાઈ પટેલ કા, મહાત્મા ગાંધીજી કા, કિસી કા ભી હમારે જો ઝગડા લગાના, ડિવાઈડ કરના, એક સે એક ઉપર રખના, નીચે. અરે આપ દેશ બનાને કે લિયે આયે હો ક્યા? દેશ કો બિગાડને કે લિયે? इसीलिए तो राहुल गांधी जी भारत जोड़ो यात्रा उन्होंने शुरू की. सबको लेकर चलो, सबके साथ चलो, तो वो काम हम कर रहे हैं. हम पहले भी किए, आज भी कर रहे हैं. हमारे लोग देश के आजादी के लिए अपना खून बहाए, जेलों में गए, गोलियां खाई, यहां तक कि देश को बचाने के लिए, देश को एक रखने के लिए इंदिरा गांधी जी अपनी प्राण दी है. ऐसा कोई बीजेपी में? सबके प्राण लेने वाले हैं, अपनी कुर्बानी दी. पंजाब के हमारा चीफ मिनिस्टर बेन सिन्हा, उन्होंने अपना प्राण दिया टेररिस्ट के एक्टिविटीज में. आप क्या करें? भी कुछ नहीं करें. सुबह शाम उठते ही कांग्रेस को गाला. 70 साल में तुमने क्या किया? ये बोलते रहेंगे. इस लोकतंत्र को बचाने के लिए हमारे लोग जो काम किए हैं, और वो भी विभिन्न पार्टियों को लेके, पंडित जवाहरलाल नेहरू जी ने इस देश को लोकतंत्र के रूप में खड़ा किया. बाबा साहब अंबेडकर जो कांग्रेस पार्टी में नहीं थे, लेकिन देश एक रखना, सब विचारधारा के लोग एकत्रित होना और उन्हीं के हाथ से संविधान बनाना, इसीलिए बाबा साहब अंबेडकर संविधान. आपको आजादी, बोलने का हक. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.